દીદી આ શું છે શ્રેયુ મને ઝંડો કહેવાય તો દીદી આપણે આનું શું કરશું આપણી પાસે રાખશું જો શ્રેયુ આ ઝંડો આપણે કાલે શહેરે પાછો અંકલને આપી દેશું જો અયરો આપણી પાસે રાખીએ તો આપણે ચોરી કરેલી કહેવાય દીદી કાલે આપણે સ્કૂલે જવાનું છે કાલે તો આપણે પરેડમાં જવાનું છે એટલે આપણે મીઠાઈ પણ મળશે હે દીદી કાલે આપણને મીઠાઈ કેમ આપશે કાલે 15મી ઓગસ્ટ છે એટલે તો કાલે એ તહેવાર છે કાલે 15મી ઓગસ્ટ છે એટલે આપણે મીઠાઈ મળશે દીદી એક સવાલ પૂછું પૂછની આ તહેવાર છે એ હિન્દુ ધર્મનો છે કે કોઈ બીજા ધર્મનો પણ છે આ તહેવાર તો બધા સાથે મળીને મનાવે છે તો બી તું ઘરે જઈને મમ્મીને પૂછી લેજે દીદી કાલે આપણે કયા કપડા પહેરશું તમને સ્કૂલમાં ટીચરે કયા કીધા છે અમને તો વ્હાઈટ ઓરેન્જ અથવા ગ્રીન કલરના કીધા છે અમને પણ દીદી મારું બેગ લઈ લેને હું થાકી ગઈ છું નહીં નહીં ચાલ ચાલવા માંડ ઘર આવી ગયું છે ચાલ શ્રેયા કે હાથમાં શું સંતાડ્યું છે મમ્મી આ ઝંડો છે મમ્મી આ ઝંડો અમને રસ્તા પરથી મળ્યો મમ્મી આ સાયકલ વાળા અંકલ નો ઝંડો છે કાલે અમે તને પાછો આપી દેશું એટલે તમે સાયકલ વાળા અંકલ નો ઝંડો ચોરી કર્યો એ અંકલ નો ઝંડો નીચે પડી ગયેલો હતો અમને મળ્યો સારું તમે બંને બેગ મૂકીને યુનિફોર્મ ચેન્જ કરી નાખો હા મમ્મી હમણાં બદલી નાખીએ તમારા બંનેનું હોમવર્ક પતી ગયું મમ્મી તને ખબર છે કાલે અમને સ્કૂલમાંથી મીઠાઈ આપવાના છે કેમ કાલે 15મી ઓગસ્ટ છે એટલે અરે હા હું તો ભૂલી જ ગઈ હતી મમ્મી કાલે સ્કૂલમાં મીઠાઈ શું કામ વેચતા હશે મમ્મી કાલે 15મી ઓગસ્ટ છે એટલે હા એ આપણા બધાનો મોટો તહેવાર છે એટલે તમને કાલે સ્કૂલમાં મીઠાઈ આપવાના છે ને તમને ખબર છે એ મીઠાઈની કિંમત પણ મોંઘી હશે તને કેમ ખબર કે આટલી મોંઘી મીઠાઈ આપશે કેને મમ્મી પહેલા તમે બંને હોમવર્ક પતાવી લો પછી વાત કરીશું ના મમ્મી પહેલા કે સારું તો સાંભળ જેવો તારો મારો અને પપ્પાનો સંબંધ છે ને એવો જ એક સંબંધ આપણો આપણા ભારત દેશ સાથે છે કેમ કે બેટા આપણી ઓળખ આપણું અસ્તિત્વ અને આપણી સુરક્ષા આપણા દેશ સાથે જોડાયેલી છે અને આપણે ભારત દેશના નાગરિક છીએ સમજી મમ્મી કાલે 15મી ઓગસ્ટ છે એટલે તહેવાર કહેવાય તહેવારથી પણ મોટો અને વિશેષ તહેવાર છે તો મમ્મી આ તહેવાર ખાલી આપણે 15મી ઓગસ્ટ જ કેમ ઉજવીએ છીએ બીજા કોઈ દિવસે કેમ નથી ઉજવતા કારણ કે 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો એટલે હવે તમારી બંને બહેનોના સવાલો પૂરા થયા હોય તો હોમવર્ક કરો અને હું ઘરનું કામ કરું સારું મમ્મી તો તમે લોકો હજી જાગો છો તમારું હોમવર્ક નથી પત્યું હજી અમારું હોમવર્ક તો ક્યારનું પતી ગયું મમ્મી કાલે 15મી ઓગસ્ટ છે ને એના વિશે અમે વાંચતા હતા મમ્મી એક સવાલ પૂછું હા પૂછ ને બેટા મમ્મી આપણો દેશ પહેલા કોઈનો ગુલામ હતો સવાલ તો બહુ સારો છે તો જવાબ પણ સાંભળ આપણો દેશ પહેલા બહુ જમીન હતો ખરી કોઈ જ ન હતો એટલે આપણો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો આપણા દેશમાં ઘણા બધા વેપારીઓ વેપાર કરવા માટે આવતા હતા અને ઘણા બધા દેશના વેપારીઓ વેપાર કરવા માંગતા હતા તો મમ્મી આપણા અત્યારે અમીર અને ગરીબમાં કેમ વહેંચાઈ ગયા બેટા વર્ષો પહેલા ઇંગ્લેન્ડની ગોરા લોકોની કંપની આપણી સાથે વેપાર કર્યો હતો પણ એ લોકોએ આપણી સાથે દગો કર્યો અને ધીમે ધીમે આપણા દેશ ઉપર એમણે હક જમાવી દીધો અને આપણે બધા એમના ગુલામ થઈ ગયા હતા મમ્મી પછી શું થયું પછી આપણા દેશના લોકો
એ લોકોના જુલમથી ત્રાસી ગયા અને આપણા દેશના લોકો એ લોકો સામે આઝાદીની લડાઈ લડવા લાગ્યા. પછી ઘણા વર્ષો સુધી ગોરા લોકોની સાથે લડત લડ્યા બાદ આખરે આપણો દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થઈ ગયો. એટલે આપણે મીઠાઈ ખાઈએ છીએ એને? હા બેટા, આપણા દેશના ઘણા લોકોએ જીવનું બલિદાન આપ્યું છે, એટલા માટે આ મીઠાઈ આપણા માટે મોઘી છે. સમજી? તો મમ્મી, આ તમને કેમ ખબર? કેમ કે મારા નાના પણ દેશની આઝાદી માટે લડ્યા હતા. તો મમ્મી, 15મી ઓગસ્ટ ખાલી હિન્દુ ધર્મના લોકો જ મનાવે છે કે પછી બીજા ધર્મના લોકો પણ મનાવે છે? રીતિકા, એ બધા જ ધર્મના લોકો મનાવે છે. તો મમ્મી, આપણો દેશ અમીરમાંથી ગરીબ કેવી રીતે થઈ ગયો? કેમ કે બેટા, જ્યારે ગોરા આપણા દેશમાં આવ્યા ને, ત્યારે એમણે આપણા દેશને લૂંટ્યો. આપણા દેશમાંથી એ લોકો સોનું, ચાંદી, હીરા, મોતી એવા કેટલાય કિંમતી ખજાનાઓ એ લોકોની સાથે લઈ ગયા અને આપણો દેશ અમીરમાંથી ગરીબ થઈ ગયો. ઓહો મમ્મી, જ્યારે ગોરાઓ આપણા દેશમાં આવ્યા ત્યારે આપણા ફોજી એમની સાથે લડાઈ કેમ ના કરી? કેમ કે બેટા, ત્યારે આપણે ત્યાં રાજાઓનું શાસન હતું, ફોજ ન હતી. ફોજ તો આપણે ગોરાઓની ગુલામીમાંથી બચવા માટે બનાવી હતી. પછી એ લોકો દેશની રક્ષા કરવા લાગ્યા. તો મમ્મી, હું પણ મોટી થઈને ફોજમાં જઈશ. હા બેટા, ભારત દેશની એવી કેટલીક દીકરીઓ છે, જેમ કે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, એવી કેટલીક દીકરીઓએ એમના મા બાપનું નામ રોશન કર્યું છે. એવી જ રીતે તું પણ ફોજમાં જઈને મારું નામ રોશન કરજે. તો હું શું કરીશ? તું પોલીસ બની જજે અને મોટી બેન દેશની સરહદની રક્ષા કરશે, અને તું દેશની અંદરથી, જેમ કે IAS ઓફિસર પ્રાંજલ પાટીલ, જેમની બંને આંખો અંધ હોવા છતાં એ દેશની રક્ષા કરે છે, એવી જ રીતે નાની ઉંમરમાં મોટું કામ કરી ગઈ હાથી ડોબરાની જેમ તું પણ બનીને બતાવજે. મને બહુ જ ગર્વ થશે. સારું, હવે તમે બંને ડિગરીઓ સુઈ જાઓ, સવારે વહેલા પરેડમાં જવાનું છે. ઓકે મમ્મી. અંકલ, લો તમારો ઝંડો. કાલે તમારી સાયકલ પરથી નીચે પડી ગયો અને અમને લોકોને મળ્યો. તો અંકલ, આ તમારો ઝંડો અમે પાછો આપવા આવ્યા છીએ. તો લે બેટા, આ બંને બહેનો માટે, એક તારો અને એક તારો. આજના દિવસ માટે બેટા આ ઝંડો પાછો ન લેવાય. આજનો દિવસ મોટામાં મોટો તહેવાર ગણાય. આ ઝંડા માટે બેટા લોકોએ કેટલા બલિદાન આપ્યા છે, તો હું તને એક ઝંડો ન આપી શકું? હવે અંકલ, અમે જઈએ, અમારા સ્કૂલમાં પરેડ છે. વાહ, દીકરી મારી ભારતની, તમારા જેવી દીકરીઓને ભારત દેશને જરૂર છે બેટા.